સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની રામપુરા ખાતે આવેલી શાળા નંબર 126 માં શિક્ષિકા હેમાંગીની બેન સોલંકી દારૂનો નશો કરી આવી વિદ્યાર્થીઓને ભણાવતી હોવાનું બહાર આવતા દારૂડિયન શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહે છે ત્યારે ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે જેમાં રામપુરા ખાતે આવેલી શિક્ષણ સમિતિની શાળા નંબર 126 માં શિક્ષિકા હેમાંગીની બહેન સોલંકી છેલ્લા ઘણા સમયથી દારૂ પી આવતી હોવાની રાવ ઉઠી હતી. ઘણા સમયથી શિક્ષિકા દારૂના નશામાં આવતી હોવાનું વાલીઓએ જણાવ્યું હતું અને 28મીએ હોબાળો પણ મચાવ્યો હતો. હેમાંગીની બેનની આ હરકત શાળાના કેમ્પસમાં ચર્ચાનો વિષય બનતા શિક્ષણ સમિતિમાં ફરિયાદ કરાઈ હતી અને તપાસ બાદ મંગળવારે શિક્ષિકાને સમિતિએ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. સમિતિ દ્વારા નશાખોર શિક્ષિકાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરાયો છે. હાલ તો વાલીઓ અને શિક્ષિકાના નિવેદનને લઈ સસ્પેન્ડ કરાઈ છે અને જો તપાસ દરમિયાન શિક્ષિકા દોષિત ઠરશે તો કડક કાર્યવાહી કરાશે તેમ શિક્ષણ સમિતિ દ્વારા જણાવાયું હતું. તારીખ 30 જાન્યુઆરીની આજુબાજુ અમને એક વાલીની ફરિયાદ મળી હતી કે બેન કંઈક ડ્રિંક કરીને શાળામાં આવે છે, પણ ત્યાં નિરીક્ષકને મોકલતા એ બેન રજા ઉપર હતા. એના માટે તાત્કાલિક અસરથી શિક્ષણ સમિતિએ તપાસ હાથ ધરી હતી અને તપાસમાં વાલીઓ, શિક્ષકો, શાળાના આચાર્ય તમામના નિવેદનો લીધા બાદ 2 દિવસ પહેલાં જ એ બેનને સસ્પેન્શનનો આદેશ કરવામાં આવ્યો છે. એ બેન હાલ સસ્પેન્શન હેઠળ છે, એટલે જ્યાં સુધી તપાસ ન પૂરી થાય ત્યાં સુધી સસ્પેન્શન હેઠળ રહેશે. સર, એના માટેની જ કહું છું ને, એક તપાસ મૂકી છે નિરીક્ષક લેવલથી અને યુઆરસી લેવલથી, એની તપાસ થઈ ગઈ છે, એના બધાના નિવેદનો પણ આવી ગયા છે અને તપાસ ચાલુ જ છે. સર, કઈ સ્કૂલમાં અભ્યાસ કરાવતા હતા? શાળા નંબર 126. બ્યુરો રિપોર્ટ, સુરત.